शिशु मंदिर YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। नमस्कार, आज आपने भाग पैटर्न नो भाग 2 જોવાના છે। ભાગ 1 માં આપણે પેજ નંબર 149 જોયું હતું, બરાબર। અંક પેટર્ન આપણે જોઈ લીધી હતી કે એમાં કઈ રીતની પેટર્ન હોય છે, તો આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે એવું કહે છે કે આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21 41 61 81 101 એમ વિકસતી પેટર્ન। કે હવે તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને, આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે। અહીંયા 21 41 61 81 101 121 141 અને 161 જે આ પેટર્ન છે વિકસતી પેટર્ન છે, એ આગળ ને આગળ વધી શકે છે, બરાબર। હવે આમાં શું છે કે નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો। તો આમાં એવું આપણે અહીંયા 51 છે, અહીંયા 56 છે, અહીંયા 66 છે, અહીંયા તો 71 આવશે, અહીંયા 76, અહીંયા 81 આવશે, અહીંયા 5 ઉમેરવાના છે, બરાબર આ પેટર્નમાં। પછી અહીંયા બીજી પેટર્ન છે એમાં 7 ઘડિયો છે, એટલે 7 ઘડિયો બોલશો એમ તમારી સંખ્યા આવે જશે, 7 2 14 21 7 4 28 એમ આગળ વધે જશે। પછી અહીંયા 3 નંબરની પેટર્ન છે, એમાં 4 એમાં ડબલ કરવાના, 4 ના 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64, 64 ના 128, 128 ને 256 એમ બરાબર ડબલ કરવાના। અહીંયા 4 નંબર છે, એમાં અંક અને કક્કો બંને મિક્સ કરી અને પેટર્ન બનાવી છે। અહીંયા 12 13 14 છે, પછી ક ખ ગ એમ ક્રમશઃ મૂકી જવાના, અહીંયા 15, પછી ઘરનો ગ આવશે, પછી 16 બ ચકલીનો ચ આવશે એમ। અહીંયા બ છે, તો નીચેની વિકસતી પેટર્ન જુઓ અને ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે, તો અહીંયા 1 3 6 10 એમ આપેલા છે, તો આપણને ખ્યાલ આવી જાય કે 1 માં 2 ઉમેરે એટલે 3 થાય, 3 માં 3 ઉમેરે એટલે 6 થાય, 6 માં 4 ઉમેરે એટલે 10 થાય, 10 માં 5 ઉમેરે એટલે 5, એમ ક્રમિક સંખ્યા ઉમેરે જવાની છે, એટલે આમ અહીંયા આપણી પેટર્ન બની જશે। પછી બીજા નંબરમાં 0 છે, પછી 2 છે, 6 છે, 12 છે, બરાબર, એમાં બેકી સંખ્યા ઉમેરવાની છે। અહીંયા 0 માં 2 ઉમેર્યા એટલે 2 થયા, 2 માં 4 ઉમેર્યા એટલે 6 થયા, 6 માં 6 ઉમેર્યા એટલે 12 થયા, 12 માં 8 ઉમેર્યા એટલે 20 થયા, એમ બેકી સંખ્યા ઉમેરવાની છે, બરાબર। પછી અહીંયા 1 3 7 13 એવું છે ત્રીજા નંબરમાં, તો એમાં જોઈએ તો 1 છે, 1 માં 3 માં 2 ઉમેર્યા એટલે 3 થયા, પછી 3 માં 4 ઉમેરે એટલે 7 થયા, 7 માં 6 ઉમેરે એટલે 13 થયા, આમાં બેકી સંખ્યા ઉમેરવાની છે, બરાબર, આમાં બેકી સંખ્યા ઉમેરવાની છે। પણ અહીંયા જે 4 નંબર છે એમાં 2 છે, તો 2 માં 1 ઉમેરે એટલે 3 થયા, બરાબર, 3 માં 3 ઉમેરે એટલે 6 થયા, આમાં એકી સંખ્યા ઉમેરવાની છે। પછી આમાં 5 ઉમેરે એટલે 11 થયા, 11 માં 7 ઉમેરે એટલે 18 થયા, એ રીતે અહીંયા 9 ઉમેરશે એટલે 27 થશે, 11 ઉમેરશે 38, 13 ઉમેરશે એટલે 51, 15 ઉમેરશે એટલે 66 અને 17 ઉમેરશે એટલે 83 થઈ જશે। એ રીતે આપણી પેટર્નને આગળ વધારવાની છે, બરાબર। તો તમને ખ્યાલ આવી જ ગયો હશે। હવે પેજ નંબર 150 જોઈએ, તો 150 ઉપર ખાનગી સંદેશા એવો ટોપિક છે। ખાનગી સંદેશામાં અહીંયા આપણે જે સંદેશો લખ્યો છે તેની અંદર લખ્યું છે કે તું કઈ જગ્યાએ છે, તું કઈ જગ્યાએ છે એવું લખ્યું છે। અહીંયા અમૃતા અને પારિતોષ જે છે એ ખાનગી સંદેશા લખી રહ્યા છે, તો અહીંયા એને લખ્યું કે તું કઈ જગ્યાએ છે। અહીંયા 3 છે, 3 કોમન છે, 3 ને ધ્યાનમાં નથી લેવાનો, વચ્ચેનો અક્ષર વાંચવાનો છે, કે અહીંયા કહે છે તું કઈ જગ્યાએ છે, અહીંયા એવું લખ્યું છે કઈ જગ્યાએ છે, ત્યારે ખાનગી સંદેશામાં રિપ્લાય જવાબ આપ્યો કે હું કેન્ટીનમાં છું, હું કેન્ટીનમાં છું એવું લખ્યું, બરાબર। પછી કહે છે શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે, બરાબર। તો આ બંને ખાનગી સંદેશાઓ જે પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢો, તો આપણે કહી શકીએ કે પીળા કલરની જે પટ્ટી આપેલી છે એમાં લખેલું છે કે એક લખેલું છે કે હું મારી મમ્મીને ચાહું છું એવું લખ્યું છે અહીંયા, કે એક લખ્યું છે, પછી હું લખ્યું છે, પછી 2 લખ્યા મા, 3 લખ્યા છે રી, 4 લખ્યા છે મ, 5 લખ્યા છે મી અને 6 લખ્યા
दाखला तरीके एक हो तो एक एक तो जोड़ बने त्रण हो तो एक जोड़ बना अने एक जोड़ बना नही चार हो तो बे बे ने बे जोड़ बने एटले जोड़ बनती होय बेकी होय अने जोड़ न बने ए एकी संख्या होय एटलू याद राखो एटले बधी संख्याओ तमने आवडी जाय। पछी शुं कहेजे अर्धी संख्या पीळा रंगमां छे अर्धी संख्याओ पीळा रंगमां छे बराबर तेमां तमने कई पेटर्न जोवा मळी तो पीळा रंगनी पेटर्नमां आपणने बेकी संख्याओ जोवा मळी तेवी ज पेटर्नने आगळ वधारो अने खाली खाना भरो खाली खाना होय तो आपणे अहींया भरी शके अहींया 96 छे पछी अहींया 98 छे पछी 100 छे 102 104 106 108 110 ए रीते आवशे के बेकी संख्या उमेरवानी छे बराबर। अहींया पछी के तमे आ पेटर्न ने केटले सुधी आगळ वधारी शकशो तो आपणे अनंत सुधी विकसती पेटर्न छे एटले अनंत सुधी आगळ वधारी शकशो। आ संख्याओने विशिष्ट नामथी ओळखवामां आवे छे तेमने बेकी संख्याओ कहेवाय। अमने कई संख्याओ कहेवाय बेकी संख्याओ। आ बेकी संख्याओ पैकी कोई संख्यानो एकमनो अंक 3 अथवा 5 छे बराबर। आ बेकी संख्याओ पैकी कोई संख्यानो एकमनो अंक 3 अथवा 5 छे तो बेकी संख्याना एकमना अंको कया छे तो एकी बेकी संख्याओना एकमना अंको 2 4 6 8 એવી રીતે હોય બરાબર। તો વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓની પેટર્ન જુઓ તો વાદળી રંગથી જે રંગાયેલી પેટર્ન છે એ જોઈ તો એ બધી એકી સંખ્યાઓ છે। પેટર્નને આગળ વધારોને ખાલી ખાના ભરો તો પેટર્નને આગળ અહીંયા 99 છે તો 101 આવશે પછી 103 બરાબર 105 107 109 111 113 એ રીતે બરાબર। તો વાદળી આમાં જે વાદળી રંગની પટ્ટી છે બધી એકી સંખ્યાઓ છે એટલે આ એકી સંખ્યાની પેટર્ન બની। વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમના અંકો કયા છે તો વાદળી રંગથી રંગાયેલી સંખ્યાના એકમના અંકો આપણે જોયા કે કયા છે 1 3 બરાબર પછી 5 7 9 એ એના એકમના અંકો હતા તો એ એકી સંખ્યાઓ બની। હવે પેજ નંબર 151 પછી 152 જોઈએ કે જે સંખ્યાઓના એકમના અંક 1 3 5 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય। આપણને ખ્યાલ આવી જાય કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય અને જે સંખ્યાઓનો એકમનો 2 4 6 8 કે 0 હોય એવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય। તો 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો તો 400 થી 410 વચ્ચેની શું કહેવાય
400 થી 410 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ તો 400 થી 410 વચ્ચે તો 400 થી 410 વચ્ચેની એકી સંખ્યાઓ એકી સંખ્યા ઓ લખો એવું કહે તો આપણે લખી શકીએ કે 400 થી 401 આવશે પછી 403 આવશે પછી 405 આવશે પછી 407 આવશે બરાબર અને 409 આવશે તો એકમનો કે 3 5 7 9 થઈ ગયા તો એકી સંખ્યાઓ આવશે બરાબર પછી શું કહે છે કે 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ તો 165 155 થી 165 165 વચ્ચેની બધી બેકી સંખ્યાઓ લખો એવું કહે શું કહે 155 થી 165 વચ્ચેની બધી બેકી સંખ્યાઓ તો 155 થી આપણે લખીએ એના વચ્ચેની તો આવશે 156 158 160 162 164 આ બેકી સંખ્યાઓ તો આ રીતે આપણે 155 થી 165 વચ્ચેની બેકી સંખ્યાઓ આ રીતે લખી શકીએ પછી શું કહે છે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે એને ઓપ્શન આપેલ છે એકી ઓબ્લિક બેકી તો આપણને ખ્યાલ આવી જાય કે એક એકી સંખ્યામાં એક ઉમેરીએ એટલે બે થાય એટલે જોડ બની જાય એટલે બેકી સંખ્યા બરાબર તો એમાં આવશે બેકી પછી કે જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે બેકી સંખ્યા હોય દાખલા તરીકે બે હોય ને એક ઉમેરે એટલે ત્રણ થાય તો એકી સંખ્યા બને તો જો આપણને કોઈ એકી બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે એકી સંખ્યા મળે જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યામાં એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરીએ તો એકી સંખ્યા બની જાય તો આપ તમને કઈ સંખ્યા મળે તો દાખલા તરીકે એકી સંખ્યા એક છે એમાં આપણે બે ઉમેરીએ તો પણ ત્રણ થઈ જાય એટલે એકી સંખ્યા જ મળે તો એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરવાથી પણ એકી સંખ્યા મળે છે હવે શું કહે છે ક્રમમાં નામ આદિલને આ નામની યાદી ગોઠવવાની છે તેથી સૌથી પહેલું નામ અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખવાના છે કક્કાવારીના ક્રમમાં બરાબર સ્વરથી ચાલુ થાય બરાબર જેમ ગુજરાતીમાં એ રીતે અહીંયા આપણે શું કહે છે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું કહે છે બરાબર તો અહીંયા આપણે જેમ કક્કો ચાલુ થાય એ રીતે આમ પહેલા આપણે ગુજરાતીમાં શું કરે સ્વર્ણ ગુજરાતીમાં પહેલો સ્વર લેવાનો નિયમ છે પણ અહીંયા આપણે જે કક્કો ક ખ ગ ચાલુ થાય ત્યાં એ પ્રમાણે લેવાના છે બરાબર તો અહીંયા આપણે જોઈએ તો એક નંબરમાં આવશે કવિતા કારણ કે કક્કાનો પહેલો અક્ષર ક આવે એટલે કવિતા પછી બીજા નંબરમાં ગુરિંદર બરાબર ખ ઉપરનું કોઈ વાક્ય નથી એટલે સીધો ઘ ઘ આવશે ગુરિંદર ત્રણ નંબરમાં આવશે જલજ જના વચ્ચે ચ છ એ બધા નથી એટલે સીધું જ આવશે એટલે જલજ પછી ચાર નંબરમાં તેનસિંગ આવશે બરાબર પછી પાંચ નંબરમાં નારાયણ આવશે છ નંબરમાં ભાઈચુંગ આવશે સાત નંબરમાં મહાદેવન આવશે આઠ નંબરમાં રાજા આવશે નવ નંબરમાં જોઈએ તો વર્ષા આવશે અને દસ નંબરમાં શારદા આવશે અગિયાર નંબરમાં હર્ષા આવશે બાર નંબરમાં આદિલ આવશે અને તેર નંબરમાં એલ્વિસ આવશે બરાબર એ રીતે કક્કાવારીના ક્રમમાં આ નામને ગોઠવવાના હતા બરાબર તો જલજનું નામ વિશિષ્ટ છે શું કહે છે જલજનું નામ વિશિષ્ટ છે કેમ વિશિષ્ટ કહ્યું છે કારણ કે આગળથી તમે વાંચશો ને જલજ તો પણ જલસ થશે અને પાછળથી વાંચશો તો પણ જલસ થશે એટલે એ વિશિષ્ટ નામ છે આટલા નામોની અંદર તો જલજનું નામ વિશિષ્ટ છે તેથી તે ગર્વ અનુભવે છે જે તમે તેને ઉલટું વાંચશો તો પણ નામ
તેનું તેજ રહે છે બરાબર તો નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તો નીચેનામાંથી પણ જલજના જેવું વિશિષ્ટ નામ છે કનક જો હર્ષ અન્ના કનક મુન્નન જૈની તો એની અંદર કનક છે એટલે આપણે એની ઉપર ખરાની નિશાની કરી તો જો આગળથી કનક એમ વાંચી શકાય પાછળથી વાંચશો તો પણ કનક એવું એટલે એ વિશિષ્ટ નામ છે એટલે એને આપણે ખરાની નિશાની કરી છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 10 પૂર્ણ કર્યું છે તો એની અંદર આપણે લેસનમાં તમારે પેજ નંબર 149 150 151 અને 152 સરસ રીતે નોટની અંદર સારા અક્ષરે લખી અને લેસન તમે કરી અને વોટ્સએપ ગ્રુપમાં મોકલાવશો બરાબર તો એવી અભ્યર્થના સાથે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ